રવિવારે શરૂ થયેલો આ કાર્યક્રમ મંગળવારે સાંજે પૂર્ણ થશે. આ કાર્યક્રમમાં વિજ્ઞાન મેળો, ફનફેર, પુસ્તક મેળો તથા ફેસ્ટિવેક્સનું આયોજન કરવામાં આવ્યું છે. અંગ્રેજી માધ્યમની આ શાળા દ્વારા દર વર્ષે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને પ્રતિવર્ષ વધુ ને વધુ લોકો આ કાર્યક્રમનો લાભ લે છે. શાળાના બાળકોમાં રહેલી વિજ્ઞાન, ગણિત તથા પર્યાવરણ સહિતના વિષયોની પ્રતિભાઓને ખીલવાની અત્રે તક મળે છે. વાલીઓ તથા શાળા સંચાલકો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. બાળકો દ્વારા 500 જેટલી સંખ્યામાં પ્રોજેક્ટ રજૂ કરવામાં આવે છે, જેમાં જળ સંચય તથા ઉર્જા સંચય સહિતના વિવિધ વિષયોને આવરી લેવામાં આવે છે. સંસ્થાના મહંત શ્રી દેવ પ્રસાદજી મહારાજ તથા શાળાના શિક્ષણ વિભાગના ડાયરેક્ટર હેમાંગભાઈ પારેખ વગેરે દ્વારા બાળકો તથા વાલીઓને આ કાર્યક્રમમાં ઉમંગભેર ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. સંસ્થાના ટ્રસ્ટી જયંતિભાઈ અડાલજા, સેક્રેટરી એન આઈ બુચ તથા જીટીપીએસ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ બાળકોને પ્રોત્સાહિત કરવા આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને પ્રોજેક્ટના વિવિધ પાસાઓ અંગે પૂજ્ય દેવ પ્રસાદજી મહારાજ સાથે ઔપચારિક વાતચીત કરી સમગ્ર કાર્યક્રમની જાત માહિતી મેળવી હતી. આ તકે રાજેન્દ્રભાઈ પારેખ, જયેશભાઈ વાઘેલા તથા મેહુલભાઈ પારેખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદર્શન નિહાળવાનો લાભ લીધો હતો. શ્રી આણંદાબા એસવીએમ સ્કૂલનો કારગિલના આ દિવસોમાં સ્કૂલના છોકરાઓ દ્વારા નાના નાના મોટા મોટા જે પ્રોજેક્ટ કર્યા છે, નાના બચ્ચાઓથી લઈને મોટા સુધીના બચ્ચાઓએ જે કંઈ પોતાનામાં આવડત હતી એ આવડતનું તાદૃશ્ય અહીંયા જોવા મળ્યું. આપણામાં પડેલું હોય છે એને કોઈ ખોલનાર, એને પ્રોત્સાહિત કરનાર કોઈ સમાજની જરૂર છે અને એવા અનુભવથી, એવા નિયમ પ્રમાણે અમે આ શારદા મંદિર એસવીએમ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં છોકરાઓ માટે થઈને આવું દર વખતે રાખીએ છીએ. પણ ગયા વર્ષ કરતાં આ વખતે લોકો બી જાજા આવ્યા, જોવા માટે આવ્યા અને છોકરાઓમાં કેવી કેવી વસ્તુ પડી છે એ પ્રત્યક્ષ નિહાળીએ ત્યારે આપણને ખબર પડે કે છોકરાઓમાં કેવી વસ્તુ છે. કેવલ ઇંગ્લિશ ભણનારા નહીં પણ સંસ્કૃતમાં પણ અમુક ગાંઠો એ બને. દાખલા તરીકે સંસ્કૃતમાં એ લોકોએ સર્પ સીડી બનાવી છે જે બહુ ઓછી વસ્તુ જગ્યા પર જોવા મળે અને એવી વસ્તુઓ છોકરાએ પોતાએ બનાવી છે. હું માનું છું ત્યાં સુધી દરેક માણસે અથવા જે સ્કૂલના મા બાપો અહીંયા ભણતા હોય કે અથવા અને જે વસ્તુને આમાં રસ હોય એવા તમામ માણસોએ આ વસ્તુની મુલાકાત લેવી જોઈએ અને પોતાના બાળકોમાં નવી વસ્તુ ક્રિએટ થાય, જાગૃત થાય એની ભાવના એમાં કેળવવી જોઈએ. ફરી આ બધી મહેનત કરવા માટે અમારા સ્કૂલના ડાયરેક્ટર શ્રી હેમાંગભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ, સ્ટાફને ધન્યવાદ અને અન્ય જે કંઈ વ્યક્તિઓ છે અમારા સ્કૂલમાં એ સૌએ ખૂબ મહેનત કરી છે. અમારા ટ્રસ્ટીઓ વતી અને મારા વતી હું સૌને હાર્દિક શુભાશીર્વાદ. પૂજ્ય દેવપ્રસાદ બાપુશ્રીના આશીર્વાદથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સ્ટુડન્ટ્સ માટે વિઝન ટુ એનવિઝન મેગા કાર્નિવલ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે, જે ઓપન જામનગર અમે દર વર્ષે રાખીએ છીએ, જેમાં ચાર બાબતોનો અમે સમાવેશ કરીએ છીએ. પહેલું મેગા એજ્યુકેશન એક્ઝિબિશન, ફનફેર, ફેસ્ટિવેક્સ અને બુકફેર. એક્ઝિબિશનની અંદર અમારા સ્ટુડન્ટ્સ થ્રુ આઉટ ધ યર જેટલા પણ વિષયો એમને સ્ટડીઝમાં આવે છે બધા વિષયોના 500થી વધારે પ્રોજેક્ટ્સ બનાવે છે. એ પ્રોજેક્ટ્સનું અહીંયા અને મોડેલ્સનું એ લોકો લાઈવ પ્રેઝન્ટેશન આપે છે. ફનફેરની અંદર અમારા સ્ટુડન્ટ્સ ફૂડ સ્ટોલ અને અલગ અલગ ગેમ્સ એક બેઝિક મિનિમલ ટોકન અમાઉન્ટ પ્રાઇઝિસથી બધા લોકોને ઓફર કરે છે. પ્લસ ફેસ્ટિવેક્સની અંદર અલગ અલગ પ્રોડક્ટ્સને, અલગ અલગ બિઝનેસને પ્રમોટ કરવા માટેના સ્ટોલ્સ અમારા કોમર્સના સ્ટુડન્ટ સ્પોન્સરશિપ તરીકે લઈને આવે છે. અને બુકફેરની અંદર નવનીત પબ્લિકેશનના 800થી વધારે નેશનલ ઇન્ટરનેશનલ ટાઇટલ્સનું બુકફેર અમે લોકોએ આ વખતે ઓર્ગેનાઇઝ કર્યું છે. આનંદની વાત એ છે કે જે કંઈ પણ સ્ટોલ્સ, ફનફેર અને ફૂડ સ્ટોલની આવક થાય છે એ તમામ આવક વિદ્યાર્થીઓ દ્વારા જનરેટ કરી જે કંઈ પણ ઇન્કમ એ લોકો કરે છે એ અમે શહીદ સૈનિકોના પરિવારને સહાય કરવા માટે ડોનેશન સ્વરૂપ પ્રદાન કરીએ છીએ, જેમાં ગત વર્ષ અમે 35,000 રૂપિયા બાળકોએ 3 દિવસમાં કલેક્ટ કરેલા અને એ આ ફંડમાં ડોનેટ કરેલા. એવી જ રીતે આ વખતે પણ આ ફેસ્ટિવલની જે કંઈ આવક થશે એ તમામ અમે શહીદ સૈનિકોના પરિવારને મદદરૂપ થવા માટે આપીશું. આ તમામ આયોજનમાં વિદ્યાર્થીઓ કેન્દ્ર સ્થાને હોય છે અને સ્ટુડન્ટ્સની એક વિષય સમજવાની અલગ અલગ દૃષ્ટિકોણનો વિકાસ થાય, એમની પ્રતિભાઓ બહારે આવે એના માટે અમે આ કાર્નિવલ કરીએ છીએ. જામનગરની તમામ જનતાને અમારો એક અપીલ છે અને વિનંતી છે કે બાળકોના ઉત્સાહમાં વધારો કરવા માટે ગઈકાલથી શરૂ થયેલું 23, 24, 25 ડિસેમ્બર સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધી
શ્રી આણદાબાવા આશ્રમ લીમડા લાઈન ખાતે આ કાર્નિવલ અમે ખુલ્લું મૂક્યું છે, જેની કોઈ એન્ટ્રી ફી નથી, અને વધુમાં વધુ લોકો આનો લાભ લે એવી અમારી સર્વને અનુરોધ છે, વિનંતી છે. થેન્ક યુ વેરી મચ. જામનગર